નમસ્કાર હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે જે વિદ્યાર્થીઓએ ફિટ ઇન્ડિયાની ક્વીઝ આપવાની છે એ વિદ્યાર્થીઓ માટે આજનો વિડીયો ઇમ્પોર્ટન્ટ છે આજના વિડીયોમાં આપણે લાઇવ ડેમો કરીને બતાવવાનું છે કે ફિટ ઇન્ડિયા ક્વીઝ આપણે કેવી રીતે આપીશું ફિટ ઇન્ડિયા ક્વીઝ આપવા માટે વિદ્યાર્થીએ સૌપ્રથમ હોલ ટિકિટ ડાઉનલોડ કરેલી હોવી જોઈએ હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરશો એનો વિડીયો મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ત્યાંથી જોઈ શકશો હવે હોલ ટિકિટ ડાઉનલોડ કરી લો એટલે એની અંદર થોડાક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન એટલે સૂચનાઓ આપી છે એનું આપણે વિગતવાર વાંચન થોડું કરી લઈએ અને ધ્યાનપૂર્વક આપણે સાંભળી લઈએ પહેલો મુદ્દો ખાસ અગત્યનો નથી એમ કે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરેલું હોવું જોઈએ એમ કહે છે બીજો મુદ્દો એ છે કે પરીક્ષા ઓનલાઈન આપવાની છે ત્રીજા મુદ્દા મુજબ લેપટોપ કે પીસીની અંદર પરીક્ષા આપવાની નથી ચોથો મુદ્દો એ છે કે પરીક્ષા કેન્દ્ર જેવું કંઈ છે નહીં કેમ કે પરીક્ષા આપણે ઓનલાઈન આપવાની છે હવે પાંચમો મુદ્દો ખાસ અગત્યનો નથી એમ કે કેરફુલી તમારે લોગ થઈ અને પરીક્ષા એપિયર કરવાની છે છઠ્ઠો મુદ્દો એમ કહે છે કે મોબાઈલ ફૂલ ચાર્જ કરી લેવાનો રહેશે કેમકે પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી આપણે મોબાઈલ ફૂલ ચાર્જ કરવાનો છે અને સ્ક્રીન પરથી આપણે હટવાનું નથી હવે સાતમા મુદ્દા મુજબ સમયસર આપણે લોગ ઇન કરી લેવાનું છે એટલે ત્રણ વાગે એક્ઝામ ચાલુ થાય છે તો આપણે એના પહેલાં ત્રીસ મિનિટ પહેલાં આપણે લોગ ઇન કરી લેવાનું છે હવે આઠમા મુદ્દા મુજબ પરીક્ષા શરૂના સમય બાદ એટલે ત્રણ વાગ્યા પછી તમે એ દાખલા તરીકે પેપર પૂરું કરી દો છો તો ત્રીસ મિનિટ તો આપણે બેસવાનું જ છે એટલે સાડા ત્રણ વાગ્યા સુધી આપણે પરીક્ષા જ્યાં સુધી પૂરી સાડા ત્રણ વાગ્યા સુધી તો બેસવાનું જ છે ભલે આપણે પરીક્ષા પૂરી કરી દઈએ એટલે પરીક્ષા શરૂ થયાના સમયના ત્રીસ મિનિટ પછી જ તમે એક્ઝામ છોડી શકશો હવે નવમો મુદ્દો અગત્યનો એ છે કે હોલ ટિકિટ અને આઈડી પ્રૂફ આપણે સાથે રાખવાનું રહેશે એ કેમેરાની અંદર જે ફ્રન્ટ કેમેરો આવે છે ત્યાં બતાવવાનું રહેશે આઈડી પ્રૂફની અંદર તમે આધાર કાર્ડ આચાર્યશ્રીનો ફોટોકોપીવાળું પણ પ્રૂફ હોય કે કોઈ પણ આઈડી પ્રૂફ હોય ફોટોકોપીવાળું તો એ ચાલશે હવે દસમો મુદ્દો એ છે કે તમારો ફોન છે એ કેમેરાવાળો હોવો જોઈએ અને એને ફ્રન્ટ કેમેરો છે એ કામ કરતો હોવો જોઈએ સાથે સાથે ઇન્ટરનેટ સ્પીડ પણ વ્યવસ્થિત આવવી જોઈએ અગિયારમો મુદ્દો એ છે કે તમારે સાથે શું રાખવાનો છે કે એડમિટ કાર્ડ વેલિડ પ્રૂફ આઈડી જે આઈડી પ્રૂફ આવે અને એક બોટલ પાણીની સાથે રાખવાની છે જેથી તમને તરસ લાગે તો પી શકાય પણ એ બોટલ કેવી હોવી જોઈએ આર પાર દેખાય એવી હોવી જોઈએ બારમો મુદ્દો એ છે કે પરીક્ષા સમયે કોઈપણ બુક પેપર કે કોઈપણ વસ્તુ આવું સાથે રાખી શકાશે નહીં તેરમો મુદ્દો એ છે કે આપણે આઈડી પ્રૂફ સાથે રાખવાનું છે હેડમાસ્ટર સ્કૂલનો હશે આઈડી પ્રૂફ તો પણ ચાલશે હવે ચૌદમો મુદ્દો અગત્યનો એ છે કે મોબાઈલની અંદર તમે આઈડી પ્રૂફ કે પ્રિન્ટેડ એવું કંઈ બતાવશો તો ચાલશે નહીં એ ઓરિજિનલ આઈડી પ્રૂફ તમારે સાથે રાખવાનું છે અને એ બતાવવાનું છે એટલે મોબાઈલની અંદરથી તમે બતાવશો તો ચાલશે નહીં હવે પંદરમો મુદ્દો એ છે કે તમારે કોઈ પણ તકલીફ થાય તો એને માટે આપણે વેબસાઇટ સતત જોતા રહેવાનું છે લેટેસ્ટ અપડેટ એ આ વેબસાઈટ પરથી તમને મળી રહેશે આ વેબસાઇટને વિદ્યાર્થીએ સતત જોતું રહેવાનું છે સોળમા મુદ્દા મુજબ એક પણ એક જ વિદ્યાર્થીએ એક કરતાં વધુ અરજી આપી હોય ઘણી વખત એવું બની શકે એક પણ એક વિદ્યાર્થીએ એક કરતાં વધુ વખત રજીસ્ટ્રેશન કર્યું હોય અને વધારે વખત પરીક્ષાઓ આવું વિદ્યાર્થી આવું માલુમ પડે એક કરતાં વધારે અરજીઓ તો એ અરજીઓ કેન્સલ કરવામાં આવશે તો આ રીતનું છે કોઈ પણ તમારે પ્રશ્ન ઊભો થાય ટેકનિકલી તો તમે આ મોબાઈલ નંબર આપ્યા છે એના પર સંપર્ક કરી શકશો હવે પરીક્ષા આપવા માટે આપણે શું કરવાનું છે લોગિન કેવી રીતે કરશું એ તમામ પ્રોસેસ આજના વિડીયોમાં હું બતાવું છું કોલ લેટરની અંદર તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની આ રીતની લિંક આપી છે બસ સીધું એના પર આપણે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે એક નવા જ વેબ પેજ પર તમને લઈ જશે આપણે ત્યાં રાહ જોવાની છે અહીં શું કરવાનું છે આપણો રોલ નંબર નાખવાનો છે ત્યાર પછી ડેટ ઓફ બર્થ નાખવાની છે અને કેપ્ચા કોડ નાખી લોગ ઇન બટન પર ક્લિક આપવાનું છે હવે રોલ નંબર તમને ક્યાંથી મળશે તો હોલ ટિકિટની અંદર આપેલો જ હશે આ રીતનું હું લોગઇન હવે થઈ ગયો છું નામ બધું તમામ વસ્તુ અહીં બતાવશે હવે નીચે મોટા અક્ષરે લખેલું છે ક્લિક હિયર ટુ ડાઉનલોડ એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન તો આપણે એ એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહેશું હવે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ત્યાર પછી એને ઇન્સ્ટોલ પણ કરી દેવાની છે હવે ઇન્સ્ટોલ થઈ જાય એટલે મારે મોબાઈલની અંદર એપ્લિકેશન શો થાય છે તો એ એપ્લિકેશનને ઓપન કરો અહીં જેટલું પણ અલાવ માગે તો એ અલાવ આપી દેશો મેં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દીધી છે જે પણ અલાવ માગે તો એના પર અલાવ આપણે ક્લિક કરી દેવાનું રહેશે હવે એ કેન્ડિડેટનો આઈડી નાખવાનો છે જે હોલ ટિકિટની અંદર આપેલો હશે ત્યાર પછી કન્ટિન્યુ પર ક્લિક આપવાનું છે હવે સ્ટાર્ટ ના આપી દો હવે અહીં લોગ ઇન આઈડી તો તમારું ઉપર આપી દીધું છે અહીં પાસવર્ડ ડેટ ઓફ બર્થ આપણે અહીંથી પસંદ કરી લેવાની છે અહીં જે ચેકબોક્સ આપ્યું છે એ ચેકબોક્સ ખરું કરી દો અને ત્યાર પછી નીચે સાઇન ઇનનું બટન આપ્યું છે તો એ સાઇન ઇન પર ક્લિક આપો હવે વેબસાઇટ તમારું ઇન્ટરનેટને બધું ચેકિંગ કરશે લોકેશન તમે અલાવ ન આપેલું હોય તો અહીં ઉપરથી લોકેશન ચાલુ કરી દો અને ત્યાર પછી રીટ્રાય લોકેશન પર ક્લિક આપશો એટલે આ રીતનું અહીં અલાવ આપી દો હવે આ રીતનું કેમેરો ચાલુ થઈ ગયો છે કેમેરાની અંદર જે નીચે ટેક પિક્ચર લખ્યું ત્યાં આપણો ફોટો સામે લાવી અને ત્યાર પછી ટેક પિક્ચર પર ક્લિક આપી દો એટલે તમારો ફોટો આ રીતનો પડી જશે હવે નેક્સ્ટ બટન પર આપણે ક્લિક આપવાનું છે ફોટો વ્યવસ્થિત આવ્યો હોવો જોઈએ ક્લિયરિટી વાળો હવે નેક્સ્ટમાં આપણું ફોટો આઈડી પ્રૂફ છે આધાર કાર્ડ કે આચાર્યશ્રીનો જે પણ ફોટો આઈડીવાળો દાખલો હોય એ આ રીતનો આપણે કેમેરા આગળ શો કરવાનો છે અહીં હું આધાર કાર્ડ આખું શો નથી કરી શકતો પરંતુ તમારે આખું શો કરવાનું છે ત્યાર પછી ટેક પિક્ચર પર ક્લિક આપવાનું છે અને પછી આપણે નેક્સ્ટ બટન પર ક્લિક આપવાનું છે એટલે આ રીતના તમે લોગ થઈ જશો હવે લોગિન થઈ જાઓ એટલે તમારે એગ્રી બટન પર ક્લિક આપવાનું આવે તો એગ્રી બટન પર ક્લિક આપી અને ત્યાર પછી તમારી જે ટેસ્ટ છે ક્વિઝ છે એ ચાલુ થઈ જશે અને એનું ટાઈમિંગ પણ ચાલુ થઈ જશે યાદ રાખશો કે આપણે કોઈપણ પ્રકારે પરીક્ષા પૂર્ણ થયા પછી જ લેફ્ટ થવાનું રહેશે તમે પૂરા વિકલ્પો કે ટેસ્ટને જે ક્વીઝના જે પ્રશ્નો છે એના જવાબ આપી દો ત્યાર પછી જ લેફ્ટ થશો નહીંતર ફરીથી લોગ ઇન નહીં થઈ શકો તો આ રીતે તમે ફિટ ઇન્ડિયા ક્વિઝની અંદર ભાગ લઈ શકશો અને ક્વિઝ છે એ પરીક્ષા છે એ તમે આપી શકશો અહીં ખાસ અગત્યની વસ્તુ એ છે કે તમારે ફૂલ નેટવર્ક આવતું હોય ત્યાં જ આપણે પરીક્ષા આપવાની છે તમે એક વખત પરીક્ષામાંથી લેફ્ટ થઈ જાઓ છો કનેક્શન કટ થઈ જાય છે અને તમે લોગઆઉટ થઈ જાઓ છો પછી તમને લોગ ઇન કરવા દેશે નહીં એટલે આ વાત આપણે ખાસ અગત્યની રાખીશું પ્રશ્નો ક્લિયર થઈ જાય ત્યાર પછી જ આપણે ટેસ્ટ છે એને છોડીશું તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી આ અગત્યના ઇન્સ્ટ્રક્શન છે એને પહોંચાડો આ વિડીયોને તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો આપનો ખૂબ ખૂબ આભાર